કર્મચારીઓ એવી ધમકીઓ મારે છે કે અમે તમારા કામ નહીં કરી. ભાઈ કેમ કામ નહીં કરો? તમારે કામ કરવા પડશે, આજ પણ કરવા પડશે, કાલે પણ કરવા પડશે. ધોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તાર નજીક આવેલ માતાવાડી વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી લોકો પરેશાનના મામલે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝના અહેવાલનો પડઘો પાડ્યો છે. સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝે પ્રજાની સમસ્યા ઉજાગર કરી સત્તાધીશોના કાન મરડ્યા હતા. વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા 20-25 દિવસ જેટલા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા હતા. હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદરમાં છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો હતો. અંતે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ લોકોની સમસ્યાને વાચા આપવા 29 તારીખના રોજ મેદાને આવ્યું હતું અને પ્રથમ અહેવાલ રજૂ કરી ચીફ ઓફિસર સાથે ફોનિક ચર્ચા કરી હતી, પરંતુ કોઈ કામગીરી ન કરતા સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝમાં આજે ફરીવાર આ બાબતનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અને આ અહેવાલ પછી થતાની સાથે જ તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું હતું અને આખરે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝની ધારદાર રજૂઆતથી તંત્ર દોડતું થયું હતું અને સત્વરે કામગીરી હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝની ધારદાર અહેવાલના કારણે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા સ્થળ પર પહોંચ્યા હતા અને ગટર વ્યવસ્થા તેમજ ગંદકી મુદ્દે ચીફ ઓફિસરને ખખડાવ્યા હતા. સ્થળ પર નગરપાલિકાના તંત્રને બોલાવવામાં આવ્યા હતા અને ગટર સાફ સફાઈ કરાવવામાં આવી હતી. તો અહેવાલથી તંત્ર દ્વારા કામગીરી કરતા સ્થાનિકોએ તેમજ ધારાસભ્યએ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. હું પાલાભાઈ કમાભાઈ ગઢવી બોલું. છેલ્લા 15 દિવસથી આ ગટર ઉભરાણી હતી ને એના લીધે અમે દોડતા અમારું કામ નહોતું થતું. અમે સૌરાષ્ટ્ર ફાસ્ટ વાળાનો કોન્ટેક્ટ કર્યો, અમારું કામ થયું. એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માંડી છીએ. એ બદલ આજે અમારું આ કામ થયું, આ સાફ સફાઈ થઈ. અમે છેલ્લા 15 દિવસથી અમારો પ્રશ્ન હતો ગટરનો, ભૂર્ગો ગટરનો, છતાંય કોઈ જવાબ નહોતો આપતું. તો અમે મીડિયા દ્વારા સૂત્રોચ્ચાર કરેલ કે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ જે લોકો 2 દિવસથી વારંવાર મીડિયામાં અમારા પ્રશ્ન રજૂ કરતા, અત્યારે તંત્ર તાત્કાલિક દોડતું થઈ ગયું છે. તો અમે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો આભાર માનીએ છીએ. આજરોજ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ દ્વારા મને જાણકારી થઈ કે ધોરાજીના માતાવાડી વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાવાને છલકાવાને કારણે જે ગંદકી ફેલાણી અને ગટરનું પાણી નાની નાની શેરીઓમાં આવી ગયું, તો એ જાણ થતાં અને અહીંના લોકોનો એક રજૂઆત હતી, વિરોધ હતો કે અમારા વિસ્તારની અંદર ગંદકી બહુ છે અને નગરપાલિકા કાંઈ કરતી નથી, તો તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપી અને તાત્કાલિક કામ કરવાની જાણ કરી અને હું રૂબરૂ અહીંયા મુલાકાત આવ્યો અને સ્થળ ઉપર અહીંયા જોયું કે નગરપાલિકાએ જે ગંદુ પાણી નિકાલ બંધ થઈ ગયો હતો એ નિકાલની સફાઈ કરી અને ફરી વિશેષમાં આ વિસ્તારમાં જે નાની નાની ગલીઓ છે એ ગલીમાં ગંદા પાણીનો નિકાલ ન થવાને કારણે જે ગંદકી છે એમાં તાત્કાલિક મોરમ નાખી આ વિસ્તારને મોરમથી જે ચાલી શકાય એવી વ્યવસ્થા કરવા પણ નગરપાલિકાને સૂચના આપેલી છે. અને અહીંયા આગેવાનોને જણાવ્યું છે કે કોઈ પણ જાતના આવા પ્રશ્નો હોય તો અમારા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કે મને જાણ કરે તો અમે તાત્કાલિક એને મદદે રહેશું. વિશેષ આજે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલ છે, આ ચેનલ શરૂઆતથી લોકોને આ પ્રશ્નોને વાચા આપે છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવાને કારણે લોકોને પણ એક કહેવાય ને જર્નલિઝમ ઇઝ એ ફોર્થ પિલર ઓફ ધ ડેમોક્રેસી, એ દ્રષ્ટિથી લોકોની સેવા પણ થાય છે. અને આ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલને આજરોજ એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. ધોરાજીના માતાવાડી વિસ્તારની અંદરમાં છેલ્લા 15-20 દિવસથી જે ગંદકીનો પ્રશ્ન હતો તેને લઈને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો પ્રશ્ન છે તેનો હલ નહોતો થતો અને ગંદકીની અંદરમાં નીકળી નહોતા શકતા, ત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ દ્વારા આ સમાચાર છે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને સમાચાર બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે છેલ્લા 2 દિવસ બાદ હાલ તંત્ર સફાળું જાગ્યું છે. કહી શકાય કે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી છે અને હાલ જે ગટરો ભરાઈ હતી તેને સાફ કરાવી અને કાલની
તારીખમાં આયા મોરમ પડી જાય તેવું પણ ચીફ ઓફિસરને ફોન કરીને જણાવ્યું હતું. અને જે સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ દ્વારા તેને જાણ થઈ હતી, ત્યારબાદ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયાએ પણ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને અહીંના સ્થાનિક લોકો છે તેને પણ સૌરાષ્ટ્ર ફાસ્ટનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. એટલે કહી શકાય કે અમે જે સૌરાષ્ટ્ર ફાસ્ટની અંદરમાં જે સમાચાર બતાવ્યા આ જ પ્રકારે લોકોને કામ આવતા રહીએ અને સત્ય છે તે બતાવતા રહીએ તેને લઈને અમને પણ ગર્વ છે કે આજે અમારા સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલની ઇમ્પેક્ટ છે તે જોવા મળી રહી છે. હરેશભાઈ, આ સૌરાષ્ટ્ર ફાસ્ટ ધોરાજી.